विद्यार्थी मित्रों प्रकरण 14 नैसर्गिक स्त्रोतो आपनो आ वीडियो नो टॉपिक छे ग्रीन हाउस असर। ग्रीन हाउस असर मा सर्वप्रथम तो आपने ये जोए कि ग्रीन हाउस कोने के तो घणी वक्त आपने जोए छे कि खेतर नी अंदर કેટલાક વિસ્તારમાં મોટો ડોમ બનાવેલો મકાન જેવો મોટો ડોમ બનાવેલો અને એની અંદર વિવિધ પ્રકારના શાકભાજી કે બીજી કોઈ વનસ્પતિ વાવેલી તો આ પ્રકારની જે રચના છે એને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે। ગ્રીન હાઉસનું કાર્ય શું છે એ આપણે સમજીએ તો આગળ પણ આપણે એક પ્રવૃત્તિ કરેલી કે એક કાચની બોટલ હોય આ કાચની બોટલને ઢાંકણું પેક કરી અને આપણે તડકામાં મૂકી દઈએ તો એમાં રહેલો વાયુ ગરમ થઈ જાય છે। આ જ બોટલને જો ખુલ્લી રાખીએ તો એટલો બધો અંદર વાયુ ગરમ થતો નથી। આવું શું કામ થાય છે તો કે જે કાચની બોટલ જે પેક છે પેક બોટલ ની અંદર બહારની ઉષ્માનું શોષણ એટલે કે જે સૂર્યપ્રકાશ વડે અંદરનો વાયુ જે ગરમ થાય છે એ કાચની બોટલ પેક છે એટલે ગરમ વાયુ પાછો બહાર નીકળી શકતો નથી એટલે અંદર ગરમી એકત્રિત થાય છે ઉષ્મા ભેગી થાય છે જેથી કરીને બોટલ ની અંદર ઉષ્માનું પ્રમાણ ગરમીનું પ્રમાણ વધી જાય છે। આવો જ કંઈક સિદ્ધાંત શોષી લે છે શોષી લે એટલે વાતાવરણ ગરમ
કારણ કે શોષાય છે ક્યાં એ કિરણો વાતાવરણ વાતાવરણ ગરમ થાય જેને ગ્રીન હાઉસ કહે છે હવે વધારે પડતા વાયુઓનું પ્રમાણ જો વધી જાય એટલે કે અત્યારે ઔદ્યોગિક ક્રાંતિને કારણે અથવા તો વાહનોના ધુમાડાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મિથેન જેવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે જેના કારણે શું થાય છે કે સૂર્યના કિરણો જે પૃથ્વીની સપાટી પર આવે છે એમાંથી મોટા ભાગના કિરણો પરાવર્તક પામીને અવકાશમાં જવાને બદલે વાતાવરણમાં જ શોષાઈ જાય છે એટલે વાતાવરણ જરૂર કરતા વધારે ગરમ થઈ જાય છે અને આવી અસરને ગ્રીન હાઉસ અસર કહે છે તાપમાનમાં જે ખૂબ વધારો થાય જેની વિપરીત અસરો ઘણી છે ધ્રુવ પ્રદેશ પરનો બરફ વધારે પીગળવા લાગે કે મહાસાગરોમાં વળે મહાસાગરની સપાટી ઊંચી આવે દરિયા કિનારાના આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી જાય ઋતુમાં ફેરફાર થઈ જાય આવી ઘણી બધી આડઅસરો આ ગ્રીન હાઉસ અસરને કારણે થતી હોય છે તો આ વિડિયોની અંદર આપણે ગ્રીન હાઉસ અને ગ્રીન હાઉસ અસર બંને વિશે સમજવાનું પૃથ્વીના વાતાવરણમાં કેટલાક વાયુઓ પૃથ્વીની ઉષ્માને વાતાવરણમાં જતા રોકે છે જેને સમજાવ્યું પૃથ્વીની ઉષ્માને વાતાવરણમાં ન જવા દે કેટલાક વાયુઓ જેથી પૃથ્વીના વાતાવરણ ગરમ રહે છે આવા આવરણને ગ્રીન હાઉસ કહે છે ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિને ઉગાડવી હોય ગરમ રાખવી હોય તો આ ગ્રીન હાઉસ આવરણની ક્રિયામાં એનો ઉપયોગ કરે છે રચના કરવામાં આવે છે ગ્રીન હાઉસને કારણે જો વાતાવરણના તાપમાનમાં ખૂબ વધારો થાય તો વિશ્વના સરેરાશ તાપમાનમાં પણ વધારો થઈ જાય એવરેજ જે તાપમાન રહેતું હોય વિશ્વનું એના પ્રમાણ જો એક બે ડિગ્રી સેલ્સિયસનો જો ફેરફાર થઈ જાય તો ઘણો બધો ઘણી બધી નુકસાનકારક એની અસરો થતી હોય છે એટલે વિશ્વના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે થેન્ક યુ